હાય વિરાજ, કેમ છો? એકદમ મજામાં. દર્શક મિત્રો, તમને જોઈને ખુશ થઈ જાય, કારણ કે દર વખતે વિરાજ પાસેથી એક અલગ જ પ્રકારના ટેસ્ટ વાળી રેસીપી મળી જાય, ચટપટાદાર, લિચ્છતદાર. પરંતુ મારી નજર સામગ્રી ઉપર છે અને હું જોઈ શકું છું કે આપણે આજે કંઈક સ્વીટ બનાવવાના છે. યસ. કઈ છે સ્વીટ? અત્યારે આપણે ઓરેન્જ ડિલાઈટ બનાવવાના છે. ઓરેન્જ ડિલાઈટ ઓછી સામગ્રી છે અને આઈ થિંક ફટાફટ બની જશે. યસ, એકદમ ક્વિક રેસીપી છે. તો સામગ્રી જોઈ લઈએ સૌથી પહેલા. ઘઉંનો લોટ છે, સુગર છે, કાજુ છે, ઓરેન્જનો પલ્પ છે, ઘી છે, લીંબુનો રસ છે અને પાણી ગરમ કરીને રાખ્યું છે. ગરમ કરીને પાણી તૈયાર રાખ્યું છે. પ્રોસેસમાં સૌથી પહેલા શું છે? આપણે એમ કહીએ ને કે આ રેસીપી ઘરે આપણે દરેકના ઘરે બનતી હોય છે, કે ઘઉંનો શીરો જે આપણે બનાવીએ છીએ સુગર સાથે, તો એને થોડી લઈને આપણે એમ કહીએ કે થોડા બધા મોડિફિકેશન કરીને એક નવી રેસીપી ટ્રાય કરી છે. ઘઉંના શીરામાં આપણે ઇનોવેશન કર્યું છે. યસ. ઓકે, તો શરૂઆત કરી દઈએ. ચોક્કસ. ટુ ટેબલ સ્પૂન જેટલું ઘી લઈશું આપણે. એટલે જે લોકોને સ્વીટ ગમતી હોય ને, ખાસ કરીને શીરો, તે એ લોકો માટે આજની આ રેસીપી ઇનોવેશન વાળી રેસીપી બેસ્ટ ઓપ્શન થઈ જશે. યસ. અને કેવું ચોમાસું ચાલી રહ્યું છે, આપણને એમ કે ને કે ગરમ ખાઈ શકાય એ ટાઈપની આપણે આ રેસીપી છે. હા. ઘઉંનો લોટ એડ કરીએ છે અંદર. બે કપ જેટલો લીધો છે. અને અત્યારે આપણે ધીમા તાપે ઘઉંના લોટને રોસ્ટ કરવાનો છે. સુખડીમાં ઉલટું કરતા હોઈએ છીએ આપણે, ગોળનો પાયો કરીને પછી આપણે લોટ એડ કરીને પછી એને શેકતા હોઈએ છીએ. યસ. અને અત્યારે થોડું આપણે આ ઘઉંનો જે લોટ એડ કર્યો છે એનો થોડો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે શેકવાનો છે. અને ઘઉંના લોટની એક આપણને અરોમા આવવા લાગે છે, લોટ શેકાઈ ગયો છે. યસ. ને ઘઉંના લોટના શીરાની વાત કરું ને તો ઘણા ઘરોમાં એમ કે ગોળનો યુઝ થતો હોય છે, ઘણા લોકો ખાંડ યુઝ કરતો હોય છે, પણ અત્યારે આ જે રેસીપી છે ને એમાં ખાંડ સૌથી બેસ્ટ ઓપ્શન રહેશે. અચ્છા. પણ નોર્મલ આપણે જે શીરો બનાવતા હોઈએ છીએ, આપણે સવારનો શીરો સાંજે ખાઈ શકીએ છીએ, તો આ ડિલાઈટ ખાઈ શકીશું આપણે? ચોક્કસ ખાઈ શકાય. એમાં જ આપણે ઓરેન્જની જે એક આપણે સ્લરી કે જે રીતે સિરપ કહી શકીએ ને એ જે બનાવવાના છે ને એ આપણે એની સાથે લાસ્ટમાં જ એસેમ્બલ કરશું. અચ્છા. એટલે બંને અલગ અલગ વસ્તુ જશે, આપણે બંને મિક્સ નથી કરી દેતા. અચ્છા, એટલે જ્યારે સર્વ કરવું હોય ત્યારે તમે ઓરેન્જ સિરપ એડ કરતો.